ને મિત્રો, મજામાં મિત્રો, આપણે કોમ્પ્યુટરની મોક ટેસ્ટ દ્વારા એ જોવું છે કે આપણે કેટલું આવડે છે અને શું નવું શીખવા મળે છે. જો તમે અગાઉથી તૈયારી કરો છો, કોઈ ટેન્શન નહીં, તમને ઘણું બધું આવડતું જ હશે. અને ધારો કે તમે નવા છો, તો એમ વિચારજો કે આપણે નવું શીખી રહ્યા છીએ. જે કંઈ આવડે એનો રાજીપો, ના આવડે તો અત્યારે શીખી લેશું. તો જોઈએ પહેલો જ પ્રશ્ન, લાઇન પ્રિન્ટર એક મિનિટમાં કેટલી લાઇન પ્રિન્ટ કરી શકે. ફરીથી મિત્રો, લાઇન પ્રિન્ટરની વાત છે, એક મિનિટમાં કેટલી લાઇન પ્રિન્ટ કરી શકે. ગુડ, તમારો જે જવાબ છે એ 500 થી 4500 એની વચ્ચે એ આવી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન કે એમએસ એક્સેલમાં કોઈ રોને ફ્રીજ કરવા માટેનું ઓપ્શન કયા મેનુમાં આવેલું હોય છે. ફરીથી એમએસ એક્સેલ છે, રોને ફ્રીઝ કરવાની વાત છે, અને ઓપ્શન છે એ કયા મેનુમાં આવેલું છે. તો જવાબ સાચો છે વિન્ડો મેનુ. જવાબ છે વિન્ડો મેનુ. ત્યાર પછીનો પ્રશ્ન, એમએસ એક્સેલમાં શીટ બદલવાની શોર્ટકટ કી. ફરીથી શીટને ચેન્જ કરવાની છે અને એની શોર્ટકટ કી. જવાબ છે કંટ્રોલ પ્લસ પેજ ડાઉન. કંટ્રોલ પ્લસ પેજ ડાઉન. તમને કહ્યું પેજ ડાઉન છે એ કીબોર્ડની અંદર જમણી સાઈડ કોર્નરમાં હોય છે. ત્યાર પછી કમ્પ્યુટરના નેટવર્કના નેટવર્કને કયા નામે ઓળખવામાં આવે છે. ફરીથી નેટવર્કના નેટવર્ક એને કયા નામે ઓળખવામાં આવે છે. તો યસ, ઇન્ટ્રાનેટ. જવાબ છે ઇન્ટ્રાનેટ. ઈમેલમાં એક કરતા વધારે વ્યક્તિઓને મેલ મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે. મિત્રો, ઈમેલ મોકલવો છે એક કરતા વધુને, તો તમને ખ્યાલ છે ઈમેલ મોકલો છો એટલે સાઈડમાં જ લખેલું હોય છે. યસ, BCC, બરાબર, BCC. ત્યાર પછી સામાન્ય રીતે આઈપી એડ્રેસ છે કેટલા બિટ્સનું બનેલું હોય છે. તો આઈપી એડ્રેસ છે અને બિટ્સનો પ્રશ્ન છે, તો એક્ઝેક્ટલી 32, બિલકુલ સાચું, 32 બિટ્સ હોય છે. ઈમેલ આઈડી કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે, યાદ છે ને મિત્રો? જવાબ છે 2. ત્યાર પછીનો પ્રશ્ન, IPv4 એડ્રેસ કેટલા બિટ્સનું બનેલું હોય છે. અહીં IPv4 એ એડ્રેસની વાત છે અને બિટ્સ, યસ, 32 બીટ, યાદ રાખજો 32 બીટ. ત્યાર પછી ફાઈબર ઓપ્ટિકલ કેબલમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે. ફાઈબર ઓપ્ટિકલની વાત છે, કેબલ અને એમાં ડેટાનું વહન એનું જે સ્વરૂપ છે એ કયું છે. યસ, પ્રકાશ સ્વરૂપે, યાદ રાખજો પ્રકાશ સ્વરૂપે. ત્યાર પછીનો પ્રશ્ન, માહિતીને ઝડપી ટ્રાન્સફર કરવા માટે કયો પોર્ટ વધુ ઉપયોગી છે. તો ટ્રાન્સફર કરવું છે માહિતીને અને એના માટે પોર્ટનું નામ, તો USB પોર્ટ. રિપોર્ટ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે. તો મિત્રો, સિમ્પલ છે, રિપોર્ટ ઉપરથી જ યાદ રાખી લેજો, RPT. અને જો અધવચના જે અક્ષરો છે એને સીધા લઈ લીધા છે, RPT. ત્યાર પછીનો પ્રશ્ન, વર્ડ ડોક્યુમેન્ટની ફાઇલ કેટલી રીતે સેવ કરી શકાય. ફરીથી, વર્લ્ડ ડોક્યુમેન્ટની ફાઇલ છે અને કેટલી રીતે, તો 3 રીતે. જવાબ છે 3 રીતે. આઉટલુકમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે. આઉટલુક અને સિગ્નેચરની સુવિધા અને એના માટેનું ઓપ્શન, યસ, મેઇલ. તો એ મેઇલની અંદર એ તમને જોવા મળશે. એનાલોગ ડેટા લખવા માટે શું વપરાય છે. એનાલોગ ડેટા અને એ લખવા માટે શું વપરાય છે. મિત્રો, ઓડિયો કેસેટ. વિશ્વનું પ્રથમ નેટવર્ક કયું. યસ, વિશ્વનું પ્રથમ નેટવર્ક, તો આરપા નેટ. પ્રિન્ટરની ગુણવત્તા શેના પર આધારિત હોય છે. મિત્રો, તમને ખબર છે પ્રિન્ટર છે એની ગુણવત્તાની વાત છે. તો જવાબ છે DPI. ત્યાર પછીનો પ્રશ્ન છે, ડબલ ડેન્સિટી ધરાવતી ડિસ્કમાં 1 ઇંચમાં કેટલા ટ્રેક હોય છે. ડબલ ડેન્સિટી ધરાવતી ડિસ્ક અને એમાં 1 ઇંચની અંદર ટ્રેક કેટલા, તો 48 જેટલા ટ્રેક હોય છે. સૌથી સારામાં સારી હાર્ડ ડિસ્ક કોને માનવામાં આવે છે. સૌથી સારામાં સારી હાર્ડ ડિસ્ક, યસ, તો જવાબ છે SATA. રેમ તથા રોમ એ કેવી મેમરી છે. રેમ અને રોમ તમને ખબર જ છે એ પ્રાઇમરી મેમરી. ત્યાર પછી F8 3 વખત પ્રેસ કરવાથી
શું સિલેક્ટ થાય? તો એફ 8 તમે આમ 3 વખત પ્રેસ કરો છો તો શું સિલેક્ટ થાય છે? જવાબ છે વાક્ય, આખું સેન્ટેન્સ છે એ તમારું સિલેક્ટ થઈ જાય છે. ત્યાર પછીનો નોટપેડ એ કયા પ્રકારનો સોફ્ટવેર છે? નોટપેડ છે એ કયા પ્રકારનો સોફ્ટવેર છે? જવાબ છે યુટિલિટી સોફ્ટવેર. ગુજરાત રાજ્યનું વેબ પોર્ટલ, આપણે પૂછાઈ શકે ગુજરાત રાજ્યનું વેબ પોર્ટલ છે એનું ટૂંકમાં એડ્રેસ આપું તો www.gujaratindia.com www.gujaratindia, સ્પેલિંગ પણ જો ગુજરાતમાં જે એ છે એ જરા યાદ રાખજો, gujaratindia.com. ત્યાર પછીનો પ્રશ્ન, HTMLમાં ફોર્મ બનાવવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? તો HTMLની વાત છે, ફોર્મ બનાવવું છે અને કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફોર્મ, એમાં નામ જ FORM, ફોર્મ છે. ત્યાર પછીનો પ્રશ્ન, કટ કે કોપી થયેલી ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે? તો જ્યારે કટને કોપી કરી નાખો છો ત્યારે એ ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે? તો ક્લિપબોર્ડની અંદર, ક્લિપબોર્ડ. કમ્પ્યુટર બંધ કર્યા વગર ડિવાઇસ કાઢવી કે બદલવી એને શું કહેવાય? એટલે કમ્પ્યુટર બંધ નથી કર્યું અને તમારે એ ડિવાઇસ કાઢવી છે કે બદલવી છે, તો મિત્રો એને હાર્ડ સ્વેપિંગ કહેવાય, હાર્ડ સ્વેપિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓ યસ, આ સાથે પ્રશ્નો બધા પૂરા થયા છે અને આઈ થિંક કે તમે લોકોએ જવાબ લખ્યા છે. જરા ચેક કરો કે કેટલા સાચા પડ્યા છે, ક્યાં ભૂલ પડી છે, તો પાછું ફરીથી વિડીયો જોઈ લો. પણ મિત્રો બસ પ્રયાસ એ છે કે તમને વધુમાં વધુ વારંવાર આ પૂછાતા હોય છે અને આપણી ઈચ્છા એવી ખરી કે બસ જો કંઈક ને કંઈક યાદ આવી જાય તો તમારા માર્ક્સ પૂરા મળી જાય. પણ તમે કોમેન્ટ્સ લખજો અને તમે લોકો ઓલરેડી NDC ચેનલમાં છો જ, ન હોય તો તમારા મિત્રોને જોઈન કરાવી દેજો. સબસ્ક્રાઈબ કરવું, લાઇક કરવું, કોમેન્ટ લખવું એ મારે કંઈ કહેવાની જરૂર છે નહીં. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અરે હા, આ વિડીયો આ રીતે ગમ્યો હોય તો ખાસ કોમેન્ટમાં લખજો, તો આવા વધુ વિડીયો પણ મૂકી દઈશું. આવજો.